तो अमदावाद थी महत्वना समाचार कही शकाय कि अमदावाद कोर्पोरेटरे काळा जादूनो सहारो लीधो हतो। जी हां, धोराजी महिलाने सोपारी आपी होवानुं सामे आव्युं छे। धोराजीमां विज्ञान जाथानी टीम पोलीस बंदोबस्त साथे स्थळ पर पहोंची। धोराजी स्थळ पर महिलाना घरे न होवानुं सामे आव्युं तो विपक्ष नेता एटले विपक्ष पद माटे दावेदार रहेला कोर्पोरेटरनो ऑडियो क्लिप वायरल थयो छे। विपक्षी नेता न बनी शकनार कोर्पोरेटर पहोंच्या काळा जादूना शरणमां। प्रतिस्पर्धी नेताओं ने नुकसान करवा लेवायो काळा जादूनो सहारो। जी दाणी लीमड़ा कोर्पोरेटर जमना वेगड़ा लीधो काळा जादूनो सहारो। पठान अने धारासभ्य शैलेश परमार सामे विधि करवा सौंप्यु काम। साथे जणावीए के धोराजीनी एक महिला ने जमना बेने सौंपी कारी विधि करवानी कामगीरी। विज्ञान जाथा धोराजी पहुंचा। विज्ञान जाथा महिला ने घरे पहुंचे, घरे ताळू हतु। महिला घरे ताळू मारी जता रहा तो पोलिस तपास हाथ धरी छे। साथे विज्ञान जाथा ए लोको ने जागृत थवा माटेनी पण अपील करी छे। हाल आ बाबते कोई प्रकारनी फरियाद दाखल करवामां नथी आवी। तांत्रिक हमीदा बेन धोराजी पोलिस समक्ष हाजर थया छे तो तांत्रिक महिलाए कह्युं के मैं जमना वेगड़ा साथे वातचीत करी हती। मारथी कई बोलाय होय तो हूँ माफी मांगू छू। हवे थी हूँ कई नहीं करू तेवी माफी मांगू छू। જો મારાથી બોલાઈ ગયું હશે ભાઈ, મારા તો જો બધા ભક્તો ના ફોન આવતા હોય તો એને બોલાઈ ગયું હશે, તો એના માટે હું માફી માંગી લઉં છું। ને તમે બધા અમારી ઓલા છો, અમે કોઈ તમારા દુશ્મન તો નથી કયો, હાલો આપણા દેશ ના ગધાર તો નથી કયો, હાલો મારે આખો દી માળા કરવાની હોય ને બધા બીજા સુખિયા દુખિયા આવતા હોય તો એને દુઃખ માંગી છે ને તમે ના પાડશો, એ નહીં કરવું, બીજું થાય બેન? હવે હવે પછી આવા કાર્ય ચાલુ રહેશે નહીં? બંધ, હવે તો બંધ થાય ને બેટા હવે? ને અમે તો માળા આખો દી ભગવાન ની ડટણ કરતા હોય, બીજું તો શું હોય મારા પાસે, કયો હાલો જેનો દિલ દુખાઈ ગયો હોય તો હું માફી માંગુ છું ને તમે બધા અમારી ઓલા છો ને આપણે કઈ દેશ ના દુશ્મન નથી બેટા। એક વસ્તુ કહેજો કે વિજ્ઞાન જાતા નો ખાસ આભાર માનું। હા, વિજ્ઞાન જાતા નો આભાર માંગુ છું। તમે બધા મારી ઓલાદ છો ને મને આછી જાણવા માંડ્યું કે મને જાણવા માંડ્યું કે હું ખાડામાં પડી છું, કે આ બધા માણસો શું કરે છે, હું તો ખાલી મારી માળામાં જ જપેલી પડી છું, હું તો ભગવાનનું નામ જ જપું છું। આજે હમીદાબેન સૈયદ કે જેઓએ અમદાવાદ મહાનગરપાલિકા પ્રકરણ અંદર વિપક્ષના જે હોદ્દા માટેનો ધારાસભ્ય અને ત્યાંના બહેન છે તે અને પોતે એ પોતાનો અવાજ છે એ પણ કબૂલાત આપી છે। કાયમી ધોરણે કાળા જાદુ ઇલમ આ બધા વિધિવિધાન આ છે એ બંને જાહેરાત કરી છે, જાહેરમાં માફી કરી માફી માંગેલી છે અને આ ઘર ઉપર બોર્ડ પણ માર્યું છે કે હવે કોઈ પણ પ્રકારનું આવું ઇલમ કે સિફલી કે આવું કોઈ જોવાનું કામની બંને જાહેરાત કરી છે અને પોતે બોલ્યા છે જે કાયદા વિરુદ્ધનું બોલ્યા છે તે બદલ પણ એને માફી માંગી છે। વિજ્ઞાન જાથાએ આ સમગ્ર પ્રકરણની અંદર એની ભૂમિકા સ્પષ્ટ થઈ છે અને પોતે જ બોલ્યા છે અને પોતે જ માફી માગી લીધી છે, એનો મતલબ છે કાળા જાદુના નામે લોકોનો દહેશત અને ડર ફેસાવાનો હતો, એનો ખોખલો પ્રયાસ હતો એ નિષ્ફળ નીવડો છે। લોકોને અમે અપીલ કરીએ છીએ કે આવા કાળા જાદુ ઇલમ સિફલી વિફલીથી કંઈ થતું નથી, લોકોએ એવી દહેશત કે ભય રાખવો નહીં અને લોકોએ પોતાના તંદુરસ્ત રીતે આ બધા માનસિક ઈજા કરનારા છે એનાથી કંઈ થતું નથી અને આ પ્રકરણની અંદર એની ભૂમિકા વરવી ભૂમિકા હતી, કાયદા વિરુદ્ધની વાત હતી એટલે વિજ્ઞાન જાથાએ ગુનો દાખલ કરવાનું જતું કર્યું છે। બેનભાઈ, ખાસ જે છે રાજકીય પાર્ટી, સામાન્ય લોકો તો અંધશ્રદ્ધામાં આવતા હોય છે, કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટી આવી છે, શું કહેશો? એમાં એવું છે કે કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ હોય, કોઈ પણ પક્ષના હોય, આવું જે બંધારણ વિરુદ્ધની વાત કરે, વૈજ્ઞાનિક મિજાજમાં બાધા નાખવાનું કામ કરે, માફ કરવા યોગ્ય છે, નિંદા કરી છે, જાતા કાયમ માટે આવી પ્રવૃત્તિની નિંદા કરે છે અને પ્રજાના પ્રતિનિધિની જવાબદારી મોટી થાય છે ત્યારે પોતાના મનવાંછિત ફળ માટે આવા કાળા જાદુનો ઉપયોગ કરે એ શોભાસ્પદ નથી અને આનાથી આપણા લોકોની અંદર ખોટો મેસેજ ને ભ્રમણા ઊભી થાય અને અંધવિશ્વાસ ફેલાય, આવું કાર્ય કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ પાસેથી ચલાવી લેવાય નહીં અને માફ કરવા યોગ્ય નથી। જયંતભાઈ, ખાસ આ મહિલા વિશે તો તમે કીધું પણ જે કોંગ્રેસ કોર્પોરેટર મહિલા છે એમનું ઓડિયો વાયરલ થયું, એમને શું કહેશો? નહીં, અત્યારે તો અમે તો એવી માગણી કરી છે કારણ કે જે કોઈ કોર્પોરેટર હોય અને આ વરવી ભૂમિકામાં ભાગ લીધું હોય એના ઉપર પક્ષ કાયદેસર કાર્યવાહી કરે, એની હકાલપટ્ટી કરે અને 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 લોકોની માફી પણ માગવી જોઈએ કે આવા બંધારણ વિરુદ્ધના ઉચ્ચારણ કરવાનું જોઈએ અને કોઈને પછાડવા માટે કે કોઈને નુકસાન કરવા માટેની પ્રવૃત્તિ કાળા જાદુનો ઉપયોગ ન કરવો જોઈએ એવી પણ જાથા અપીલ કરે છે।